અગર નહીં આપશો આવનારા દિવસોમાં બહારના લોકોને અહીંયા એક પણ જણને અમે રહેવાની દઈએ. જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે. આ ચૈતર વસાવા એમની ટીમ આગળ રહેશે. પોલીસ સામે પણ લડીશું, આર્મી મુખ્ય આર્મી સામે પણ લડીશું. પરવાનગી નથી, તમે કાર્યક્રમ નહીં કરી શકો. કેમ બાપ, એક દિવસ માટે અમને પરવાનગી તમે વાત કરો છો. પરવાનગી વગર અહીંયા આટલા બધા કરસોડો ચાલે છે. પરવાનગી વગર અહીંયા રેતી ની લીજો ચાલે છે. પરવાનગી વગર અહીંયા સિલિકા ની પ્લાન્ટો ચાલે છે, ટ્રકો ચાલે છે, બે નંબર ના દારૂ ના ધંધા ચાલે છે, ડ્રગ્સ ના ધંધા ચાલે છે. ત્યાં કેમ તમે પરમિશન નથી લેવા દેતા? એટલા માટે કેમ છું, કોઈ પણ અમારા આગેવાનોને, કોઈ પણ અમારા સાથીને એન કેન પ્રકારે જો કોઈ કનકગઢ કરશે કે વહીવટી તંત્ર હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે, અમે હવે ચલાવી લેવાના નથી, અમે લડી લઈશું. અમારા યુવાનો સાથે અન્યાય થશે, અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે દિવસે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી. આવનારા સમયોમાં તમારી સામે આરપાર ની લડાઈઓ થવાની છે. અહીંના નેતાઓ વર્ષો સુધી રાજ કર્યા. સૌથી ખરાબ ગુજરાતમાં જો કોઈની હાલત હોય એ ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચના લોકોની હાલત છે. ત્યારે નેતાઓને પણ કહેવા માંગુ છું, જેટલા વર્ષે તમે રાજ કર્યા, સમાજને માત્ર ને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે, ત્યારે હવે ચાલવાનું નથી. અમારા યુવાનો હવે જાગી ગયેલા છે, અમારા વડીલો હવે જાગી ગયેલા છે. ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે. ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ, આજથી અમારા કાઉન્ટડાઉન અહીંથી ચાલુ થાય છે. આજે અમે રાજપાડી થી ઝઘડિયા સુધીની પદયાત્રા કરીએ છીએ. જો રેતી કરસોરો, જો સિલિકા પ્લાન્ટ, જો કોરી કરસોરો ઇલીગલી બંધ નહીં થશે, અઠવાડિયા બાદ ઝઘડિયાથી પદયાત્રા કરીશું. 48 નંબર નો હાઈવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે. અમારા યુવાનોને કેમ રોજગારી નથી મળતી? અમારા યુવાનોને કાયમી કેમ? અમારા યુવાનો માત્ર ડ્રાઈવરિંગ કરવાના છે? અમારા યુવાનો માત્ર કંડક્ટરી કરવા માટે છે? અહીંયા સ્થાનિક જેટલી પણ સિલિકાઓ ચાલે, રેતી ની લીજો ચાલે, કોરી કરસોરો ચાલે, એમને પણ હું કહી દઉં છું, સાનમાં સમજી જાય, અમારા લોકલ ટ્રક ડ્રાઈવરોને, અમારા લોકલ ટ્રકોને તમે કામ નહીં આપશો તે દિવસે ચૈતર વસાવાની ટીમ આવીને તમારી સિલિકા ભીલિકા બધું બંધ કરી દેશે. અમારા લોકલ ગાડી માલિકોને કામ આપો, અમારા લોકલ યુવાનોને રોજગાર આપો. અગર નહીં આપશો આવનારા દિવસોમાં બહારના લોકોને અહીંયા એક પણ જણને અમે રહેવાની દઈએ. જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે. લડવા માટે અમે તૈયાર છે, પણ આ વિસ્તારના લોકોએ લોકસભામાં અમને જે પ્રકારે મતદાન આપ્યું છે એ લોકોને પણ વિશ્વાસ આપું છું. જ્યાં પણ જરૂર પડે તમે ખાલી સાથ સહકાર આપજો. આ ચૈતર વસાવા એમની ટીમ આગળ રહેશે. પોલીસ સામે પણ લડીશું, આર્મી મુખ્ય આર્મી સામે પણ લડીશું. આ વિસ્તારમાં જીએમડીસી આટલી મોટી ચાલે છે, એનું કેમિકલ યુક્ત પાણી આજે ગામડાઓમાં જાય છે ત્યાં કોઈ બોલવા તૈયાર નથી. આ વિસ્તારમાં જીએમડીસી 2 આવે છે એની માટે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી. આ વિસ્તારમાં પીવાના પાણી હોય, શિક્ષણ હોય, એના માટે કોઈ બોલવા તૈયાર નથી. એટલે સાથીઓ હવે તમે જાગી જજો, આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે. માત્ર તમારો સહકારની જરૂર પડશે, કોઈને ડરવાની જરૂર નથી. કોઈ પણ ભાજપના નેતા, કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હોય કે પોલીસ તંત્ર હોય, તમને બેટેકના જમવાનું આપવા માટે નથી આવતો. તમારા હક અધિકારો માટે લડવાનું થશે. અમે તમારી સાથે છે, જયારે પણ જરૂર પડશે બોલાવજો. આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું. આજે આ પદયાત્રા અહીંથી ચાલુ થાય છે. તમામ સાથીઓને વિનંતી છે, બધા આ વિસ્તારથી ચાલતા ચાલતા આપણે ઝઘડિયા સુધી પહોંચવાનું છે. આપણી માંગો દિન સાતમાં ન સંતોષાય તો દિન સાત પછી ઝઘડિયાથી પદયાત્રા ચાલુ કરીને નેશનલ હાઈવે 48 પણ બંધ થશે અને કલેક્ટર કચેરીની પણ તાળા મારી દઈશું અમે. સાથીઓ અહીંથી હવે પદયાત્રાની શરૂઆત કરીએ છીએ ત્યારે તમામ લોકો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને આપણા અધિકારો આપણા ન્યાય માટે આગળ વધીએ એ જ અભિગમ સાથે આજના કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન હોય કે અહીંના સ્થાનિક નેતાઓના કનંગર છતાં
તમે બધા અહીં ઉપસ્થિત થયા છો ત્યારે તમને હું આવકારું છું. બધાને ચૈતર વર્ષા નવલ ગુલાલ જિંદાબાદ, જય આદિવાસી, જય જોહાર. મેડમ, તમારે હવે ચેક કરવું પડશે કઈ કંપનીમાં સ્થાનિક 85% રેશિયો જળવાવો જોઈએ. 85% લોકલ લોકોને કાયમી રોજગારી મળે, 15% જ બહારના ટેકનિકલ લોકો હોવા જોઈએ. આ તમારા અંડરમાં છે, તમે જેને પણ લેટર લખવાનો હોય લખો અને તપાસ કરાવો, નહીં તો આવનારા ભવિષ્યમાં અમારે કંપનીઓ પર પણ રેડ પાડવી પડશે. સિલિકા પ્લાન્ટ તો તમારાથી નહીં કાઢતા હોય તો અમે જઈશું, અમે બંધ કરાવીશું. એનું બધું ડોક્યુમેન્ટ અમે ચકાસી, પોરીઓ પર પણ અમે જઈશું, લીજો પર પણ અમે જઈશું, અમે ચેક કરીશું. ઇનલીગલી હશે તાબડતોડ તે જ સમયે એ જ ઘંટે અમે બંધ કરાવી દઈશું. પણ તે દિવસે વહીવટીતંત્ર અને પ્રશાસનની પોલ ખુલી જશે. આ તમને કીધું, અમે ભરૂચ કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું. એકવાર અમે બે વાર આવેદન આપ્યું છે, છતાં આજ દિન સુધી એમાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. મેડમ, ઝઘડિયા તાલુકામાં જે તમારા અંડરમાં આવે છે એમાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, ગેરકાયદેસર સિલિકાના પ્લાન્ટો ચાલે છે અને ગેરકાયદેસર રેતી કોરીની સ્ટોન કોરીઓ ચાલે છે. આજે અમે રાજપાડીથી પેલા રોડ પર, નેત્રંગ રોડ પર જે એટલું બધું ત્યાંથી રજકણો, ધુમ્મસ, એટલું બધું પ્રદૂષણ છે કે લોકો આજે શ્વાસોશ્વાસમાં એટલું બધું રજ અંદર જાય છે કે બીમારીઓ અનેક પ્રકારની ઉદ્ભવેલી છે. સાથે પ્લાસ્ટિક થાય, ઘરોમાં તિરાડો પડે છે, કોઈ પણ વાસણો રાતે, એક રાત માટે પણ વાસણ હોય, સવારે ઉઠીને એમાં આટલું દળ નીકળે છે. તો જે પણ ગેરકાયદેસર રેતીની લીજો હોય, સિલિકા પ્લાન્ટો હોય અને કોરી કરસરો હોય એના પર તાત્કાલિક ધોરણે અઠવાડિયામાં તપાસ થાય, ગેરકાયદેસર હોય એને દંડ કરીને બંધ કરવામાં આવે, એ એક અમારી માંગણી છે. બીજું, ઓવરલોડ લોડ ભરીને ટ્રકો બેફામ ચાલે છે. 7 દિવસ પહેલાં એક સુમિત વસાવા કરીને TRBનો જવાન હતો, એને અડફેટે લીધા. સાંજે પણ એક વિક્રમભાઈ કરીને, વિક્રમ વસાવા કરીને એક યુવાનને અડફેટે લઈને મારી નાખ્યા. તો દર અઠવાડિયામાં 2-2, 3-3 યુવાનોનો ભોગ લેવાય છે. તો એમાં પણ પોલીસ તંત્રને સાથે રાખીને આવી ઓવરલોડ જે પણ ટ્રકો જાય એની તપાસ કરે, એને અટકાવવામાં આવે, એ અમારી માંગણી છે. ત્રીજું, કે આટલી મોટી GIDC છે ઝઘડિયામાં, બહારની આટલી બધી કંપનીઓ છે, સ્થાનિકોને માત્ર દાડિયા મજૂર તરીકે બોલાવવામાં આવે છે. બહારના લોકો આવે એને વર 2 વર્ષ કે 3 વર્ષમાં પરમેનન્ટ કરી દે. સ્થાનિક લોકો 12-12, 15-15 વર્ષ સુધી નોકરી કરે, પરમેનન્ટ કરવામાં નથી આવતા, માત્ર ને માત્ર દાડિયા મજૂર તરીકે 12-12 કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે. જેનો અમે વિરોધ કરીએ છીએ કે સ્થાનિકોને લેવામાં આવે, એમને કાયમી રોજગાર તરીકે લેવામાં આવે, કાયમી નોકરી, તમામ લાભો આપવામાં આવે, મારી માંગણી છે. ત્રીજું મેડમ, જે નેશનલ હાઈવે 56 નંબર જે બોડેલીથી વાપી જાય છે એમાં નેત્રંગ તાલુકાની જેટલી પણ જમીનો જાય છે, તમામ ખેડૂતો સાથે અમે બેઠક કરી છે. ખેડૂતો બિલકુલ એમાં સહમત નથી. તમે જે જંત્રી ભાવ પ્રમાણે સંપાદનની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં ખેડૂતોની બિલકુલ સંમતિ નથી. એટલે આ અનુસૂચિ 5 વિસ્તાર લાગુ છે. તમે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ, સમતા જજમેન્ટ જોઈ લેજો. અનુસૂચિ 5 એરિયામાં કોઈ પણ આવી રીતના બારોબાર જમીન સંપાદન કરી શકશે નહીં, એનો પણ અમે વિરોધ કરીએ છીએ. આ અમારા 3 મુદ્દાઓને લઈને તમે દિન 7માં કાર્યવાહી કરો, સંતોષ થશે અમને, તો અમે એમાં તમને સહકાર આપીશું. અગર કાર્યવાહી નહીં થાય તો દિન 7 પછી અમે ઝઘડિયાથી પદયાત્રા કરીશું. નેશનલ હાઈવે 48 પરથી થઈને અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું અને રસ્તાઓ માટે અમે 2-2 વાર આવેદન આપ્યા, એકવાર રસ્તા રોકો આંદોલન કર્યું, આજે પણ રસ્તાઓ રિપેર નથી કર્યા. અને આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આપણે ગોવાલીથી આવીએ, અહીંયા એટલું બધું ટ્રાફિક હોય, એટલા બધા ખાડા છે, અંકલેશ્વરથી જે તમે વાલિયા નેત્રંગ રોડ જે તમે જોઈ લો એવી રીતના, એટલે એ રોડો પણ તાત્કાલિક સમારકામ થાય એવી અમારી માંગણી છે. નહીં થશે તો દિન 7 પછી અમારું આંદોલન ઉગ્ર સ્વરૂપમાં અમે કરીશું. આજે અમે આવેદન કે નિવેદન એટલા માટે નથી આપતા, 2-2, 3-3 વાર આવેદન પત્ર આપ્યા છે, એક પણ અમને જવાબ મળ્યો નથી. એક ધારાસભ્ય તરીકે અમે હાથે રહીને આવેદન આપતા હોય અને વહીવટીતંત્ર પ્રશાસન જવાબ ના આપે તો અમારે શું સમજવાનું? એટલા માટે કહીએ છીએ, આ ગેરકાયદેસર રેતીની લીજો હોય, સિલિકાના પ્લાન્ટ હોય કે સ્ટોન કોરી હોય, એના હપ્તા તમામ અધિકારીઓને મળે છે, તમામ નેતાઓને મળે છે, એટલા માટે કાર્યવાહી નથી થતી. એટલે હવે અમે સંવાદમાં નથી માનવાના, હવે અમે સંવિધાનને પણ સાઈડ પર મૂકીશું. આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે, નેશનલ હાઈવે બંધ કરવાનું થશે તો કરીશું, કલેક્ટર કચેરીને તાળા મારવાના હશે તો કરીશું. દિન 7માં નહીં કાર્યવાહી થશે તમામ લોકોને આહવાન કરીશું અને ખૂબ મોટું આંદોલન અમે
નેશનલ હાઈવે થી કરતા કલેક્ટરે પહોંચીશું. આ રજૂઆત લઈને અમે તમારી સમક્ષ આવ્યા છીએ. જે પણ કાર્યવાહી થાય મેડમ, અમે બે બે વાર આવેદન આપ્યા છે, અમને હજુ પણ જાણ કરી નથી કે અમે આટલો દંડ કર્યો, આટલા ગેરકાયદેસર ને બંધ કર્યો. કેટલા ગેરકાયદેસર ચાલે છે એની પણ યાદી આપો, કેટલા સામે તમે કાર્યવાહી કરી એને પણ અમને અઠવાડિયામાં યાદી આપો, અને જે જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપારડી ચાલે છે એનું જે પાણી નીકળે છે ત્યાંથી જરા પણ શુદ્ધિકરણ કર્યા વગર પાણી ખાડીમાં ઠાલવવામાં આવે છે. ખાડીની નીચે 10-12 ગામોમાં ઢોરો મરી જાય છે. એ પાણી એટલું પ્રદૂષિત છે કે એ પાણી બોરમાં પણ આવે છે અને લોકો પણ આજે એ પાણીના લીધે અનેક રોગોના ભોગ બન્યા છે. ત્યારે આ કોરી કરસોરો પણ પ્લાસ્ટિકો કરીને ભૂગર્ભ જળ નીચે જતા રહ્યા છે મેડમ. પહેલા 150-200 મળતા હતા, આજે 400 ફૂટે પાણી મળે છે. ઘરોમાં તિરાડો પડી છે, એટલે તમામ પર કાયદેસરની કાર્યવાહી કરો. અગર તમે નહીં કરશો તો અમે આવનારા દિવસોમાં આ પરવાનગી વગર આટલું બધું ચાલતું હોય, અમે યાત્રા કરવામાં પરવાનગી માંગીએ. તમારા પોલીસ અધિકારીઓ ચૌધરી સાહેબ સાથે સાંજે વાત કરીએ કે પરવાનગી અમે નથી આપતા. અમે બંધારણના અમને પણ અધિકારો છે, અમે પણ નાગરિક છે, અમારો અવાજ કેમ અમે રજૂ નહીં કરી શકીએ? કોના ઇશારા પર આટલું બધું ગેરકાયદેસર ચાલે છે તે પોલીસને દેખાતું નથી? દારૂ વેચાય છે, અહીંયા ડ્રગ્સો બને છે કંપનીઓમાં, તે પોલીસ નથી કરતી? એટલે આ પણ પોલીસને પણ આપણા માધ્યમથી કાયદો અને વ્યવસ્થા તમારા પર છે. જે પણ કાર્યક્રમ હોય, અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરતા, અમે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ. અમને પણ કાયદો વ્યવસ્થા માટે અમને પણ બંદોબસ્ત મળે, પોલીસ સહકાર આપે એવી આગ્રહ કરીએ. નહીં આપશે તો બી અમે કાર્યક્રમો કરવાના છે, તો એમાં અઠવાડિયા સુધી અમને યોગ્ય જવાબ મળે એવી અપેક્ષા રાખીને તમારી પાસે અમે આવ્યા છીએ.